ओके विद्यार्थी मित्रों, तो आज आपणे लेक्चर में आपणे जे प्रकरण नंबर 9 जे हतो संबंधवाद चतुष्कोण अने एना त्रिकोण नुं क्षेत्रफळ ते क्षेत्रफळ एना आपणे वात करी हती के क्रमशः जे आपणे पॉइंट वात कर्या हता के आ प्रमेयमां आपणे चेप्टर में जे वात करी हती के आ पॉइंट आपणे राखवा या वी पॉइंट कया याद राखवा तो मैं तमने आपणे 30% कटअप प्रमाणे आपणे एमसीक्यू नुं बेज वधारे छे एटले के वन लाइनर वधारे छे एना माटे आपणे शुं करीशुं के नवमो चेप्टर आपणे एना प्रतिज्ञा प्रमेय जेना एक्जाम्पल हता जे बे ए आपणे समजाई दीधा परंतु आ चेप्टरमां आपणे महत्वनुं ए छे के जे थियरी बेज छे एटले थियरी बेज एटले के वन लाइनरना प्रमाणे आपणे एमसीक्यू प्रकार प्रश्न पूछी शके छे ए माटे आपणे शुं करीशुं के आ चेप्टरमां आपणे जे महत्वना पॉइंट छे हुं लखुं छुं जे तमारे ध्यान आपवाना छे अने एने समजावतो पण जईश अने तमारे एने शुं करवाना छे नोटबुकमां एने नोट करवाना छे तो आटलू महत्वनुं लेक्चर आपणे आ मेन लेक्चर रहेशे जे नवमा चेप्टर माटे तो बहु ओके तो हुं चेप्टर शरूआत आपणे पहेलो पॉइंट आ प्रमाणे छे आपणो तो આપણે આજે વાત કરીએ કે આકૃતિનું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણના ક્ષેત્રફળનું પહેલું વાત કરીએ કે આપણે જે પ્રતિપ સત્ય કેવી રીતના થાય જે આપણે આકૃતિને આધારે સમજાયા તો પહેલો મહત્વનો પોઈન્ટ આ છે હવે પહેલો પોઈન્ટ આપણો આ છે કે બે એકરૂપ આકૃતિઓનું ક્ષેત્રફળ એક સરખું હોય છે ફોર એક્ઝામ્પલ આપણે આવી વાત કરી હતી કે બે સમ એકરૂપ આકૃતિઓ છે આ પ્રમાણે આકૃતિઓનો જે અંદરનો ભાગ ઘેરાયેલો છે એ ભાગનું આપણે ક્ષેત્રફળ કેવું હોય છે એક સરખું હોય છે હવે આપણે વાત કરીએ કે ગમે તે બે બાજુ હવે બે સમરૂપ આકૃતિ આકૃતિનું ક્ષેત્રફળ એક સરખું હોય ક્યારે બે એકરૂપ આકૃતિઓ હોય ત્યારે પરંતુ જો ક્ષેત્રફળ સરખું હોય એનું પ્રતિપ આપણે વિધાન સત્ય કરીએ જો ક્ષેત્રફળ સમાન હોય ક્ષેત્રફળ સમાન હોય તો એકરૂપ આકૃતિઓ સમાન ન પણ હોય ओके तो याद रखियो जो क्षेत्रफळ समान होय तो एकरूप आकृति समान न पण होई शके એટલે આપણું વિધાન આ રીતે સાચું છે પણ આ રીતે સાચું નથી એટલે તમને આ રીતે પોઈન્ટ તરીકે તમને પૂછી શકે છે ચલો આગળ આપણે વાત કરીએ
तो आपणे सामान्य पायो એટલે શિરોબિંદુ દરેક આકૃતિના સામાન્ય પાયાની એક બાજુએ પાયાને સમાંતર રેખા પર હોય છે બરોબર એટલે આ એક પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું બીજી વસ્તુ કે એમાં આપણે એમ વાત કરી કે જે બે સમાન આકૃતિઓ છે બીજી વસ્તુ આપણું છે કે જે બે આકૃતિ સમાન પાયા પર અને સમાંતર રેખાઓ વચ્ચે આવેલી હોય છે એટલે કે સમાંતર રેખાઓ વચ્ચે આવેલી હોય છે આ બે જે રેખાઓ છે એ બે સમાંતર હોય છે એ બે સમાંતર વચ્ચે એ બે આકૃતિઓ એમની વચ્ચે આવેલી હોય છે હવે બીજો પોઈન્ટ છે જો પાયો એટલે કે જે પાયો આપણે લીધો છે એ પાયો એક જ હોય એટલે કે સામાન્ય બાજુ પર હોય તો આપણે એના આરતે કહી શકાય प्रमाणे धारो के आ एक चतुष्कोण छे एनु नाम आपी दीए ए बी सी अने डी बीजो एक चतुष्कोण छे आपणो ओके बीजो एक चतुष्कोण छे आपणो आ प्रमाणे ई एफ जी तो आज आपणे आइकन थी आपणे जे चतुष्कोण छे ए चतुष्कोण अने आ चतुष्कोण ओके ए चतुष्कोण अने आ चतुष्कोण ए चतुष्कोण नी जो पाया पर जे वच्चे आवेला होय बरोबर वच्चे आवेला होय तो आनु क्षेत्रफळ ने आनु क्षेत्रफळ केवुं होय छे समान होय छे तमने आ रीते खाली जगह तरीके पूछी शके अथवा मैं तमने आगळना चेप्टर में आपणे टेस्ट लीधेला छे ए टेस्टमां तो तमे जोयुं हशे के केवा केवा प्रकारना प्रश्न पूछी शके छे एटले थोड़ू वधारे मेन प्रश्न शुं छे के एक ज पॉइंट तमने खाली जगह तरीके पूछे एटले आपणुं विधान आपणे शुं होवुं जोईए कम्प्लीट होवुं जोईए चलो હવે આગળ બીજો આપણે વાત કરીએ હવે આપણે વાત કરીએ કે સમાંતરભાજ ચતુષ્કોણનું હવે જે આપણે કે સમાંતરભાજ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના પાયાને અનુરૂપ વેધના ગુણાકાર જેટલું હોય છે હવે તમને વેધ એટલે શું કે કોઈ પણ જે સામેની વેધ એટલે પહેલા સિમ્પ્લિફાઈ કરી દઉં તમને
કે આ જે વિધ આધાર કે બાજુ છે આઈ ની વિધ હોય તો વિધ હંમેશા સામેની બાજુ કેટલા નો એંગલ બનાવે 90 ઓંશ નો એંગલ બનાવે એટલે કે સમાંતરવાદ ચતુષ્કોણ નું ચિત્ર પર તમે શીખ્યા છો આ પ્રમાણે ધારો કે આપણે કોઈ ચતુષ્કોણ લઈ લઈએ કે એ બી સી અને ડી એનું ક્ષેત્રફળ પાયાને અનુરૂપ વેધ એટલે કે જે પાયો હોય બરોબર આ બિલકુલ આપણે આ પ્રમાણે તો આ વેધ હોય એ વેધ કેટલા નું 90 ઓંશ નો સામેની બાજુ એંગલ બનાવે તો એના ગુણાકાર છે તમે સૂત્ર પણ શીખી ગયા છો સમાંતરવાદ ચતુષ્કોણ ક્ષેત્રફળ ગુણ્યા અ બરાબર એક તૃતીયાંશ બી ગુણ્યા એ એવું શીખી ગયા તો એના જેટલું હોય બરોબર તમને સૂત્ર પણ પૂછી શકે છે ચલો આગળ બીજો પોઈન્ટ છે કે આપણે એક જ પાયા પર હવે પાયાની વાત કરીએ એટલે આપણે આકૃતિ જે આગળ હતી એ જ પ્રમાણે આકૃતિ કે એક જ પાયા પર ચલો આપણે આગળનો પોઈન્ટ છે કે એક જ પાયા પર અને પાયાની એક જ બાજુએ આવેલા અને સમાન ક્ષેત્રફળવાળા સમાંતર બાજુ ચતુષ્કોણને એ સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય છે જે પૈકી બાજુઓની સમાન આવું શું લખેલું છે આપણે એક મિનિટ સમાવતી શું લખેલું છે સમાવતી રેખા છે એક જ પાયા પર આવેલી હોય એટલે તમને એક ધારો કે એ પાયા છે એ તમને એવો પ્રશ્ન પૂછે છે કે જે રેખા તમને એક જ પાયા પર આવેલી છે એ આકૃતિમાં જે ચતુષ્કોણ જે છે એ ચતુષ્કોણ તમારો સમાંતરવાદ ચતુષ્કોણ છે એ સમાંતર રેખાઓ હોય છે એના અંદર આવે છે કે સમાવતી નથી કે સમાવે છે ખરા ખોટા વિધાન તરીકે પૂછી શકે છે ચલો હવે આપણે બીજો એક પોઈન્ટ છે કે આપણે ચેપ્ટરનું નામ ખબર છે કે સમાંતરવાદ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ હવે તમને એટલું ખ્યાલ કે સમાંતરવાદ ચતુષ્કોણ હોય એને આપણે વિકર્ણ આ રીતે બનાવીએ છીએ ઓકે આ રીતે વિકર્ણ આપણે દોરીએ છીએ તો શું કરે છે કે બે ત્રિકોણ બનાવે છે એટલે કે સમાંતરવાદ જે આ જે વિકર્ણ છે બે ત્રિકોણને એટલે વિભાજિત કરે છે તો એના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ કે જો એક ત્રિકોણ
चलो आ महत्वनो पॉइंट छे आपणो के जो एक त्रिकोण अने समांतरबाह चतुष्कोण नो एक ज पाया पर अने समांतर रेखाओनी एक जोडनी रेखाओ वच्चे आवेल होय तो त्रिकोण नो क्षेत्रफळ ए समांतरबाह चतुष्कोण ना क्षेत्रफळ करता अर्धु होय छे। हवे ध्यान थी समझजो, तमने आ पॉइंट केवो लागशे? अघरो लागशे। परंतु आ पॉइंट ने आपणे आकृति द्वारा समझाऊ, तमने एक एक समांतरबाह चतुष्कोण आपेलो छे आ प्रमाणे ए बी सी अने डी। आ चतुष्कोण मां एक त्रिकोण समांतरबाह चतुष्कोण ना एक ज पाया पर એટલે કે એક જ પાયો હોય, ધારો કે આપણે આ પાયો ગણી આ પાયો ગણી ગમે તે પાયો તમે લઈ શકો છો, એ પાયા પર હોય અને રેખાને એક જ જોડતી રેખાઓ વચ્ચે આવેલ હોય તો ત્રિકોણનું જે ક્ષેત્રફળ હોય એ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા અડધું હોય છે। ફોર એક્ઝામ્પલ તમને આ દેખો, આ જે ભાગ છે આ જે ત્રિકોણ બને છે ओके तो आना करता શું મળશે? અડધો ત્રિકોણ મળશે। અથવા તમે આ રીતે પણ સમજી શકો છો અને એને નામ આપી દો આ રીતે જે અંદર E C E F G ઓકે એ ત્રિકોણનું નામ E F G એ આના કરતા શું હોય છે? અડધો હોય છે। તો આ પોઈન્ટ આપણે એક મહત્વનો છે, તમને એવું પૂછી શકે કે જે ત્રિકોણ એક જ પાયા પર આવેલો હોય તો સમાંતરબાહ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ ત્રિકોણના એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતરબાહ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા શું હોય છે? અડધું હોય છે, વન આપ હોય છે। चलो आगर के त्रिकोण नु क्षेत्रफल ए आपणे तेनो पायो अने ते पाया ना विधान समझो त्रिकोण क्षेत्रफळ पायो गुणाकार अर्धु हवे तमे त्रिकोण क्षेत्रफळ खबर छे एक तृतीयांश गुणिया पायो गुणिया वेद आवुं तमने ख्याल छे पण तमे समझो के पायानो अने वेदनो गुणाकार करीए त्यारे एनो अर्धो भाग करिए એટલે કે એના ભાગ્યા 2 કરીએ ત્યારે આપણે શું મળે છે? ત્રિકોણનું ક્ષેત્રફળ મળે છે। આવું આપણે સૂત્ર ખબર છે, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેદ। પણ ક્યારે પાયો અને વેદનો આપણે ગુણાકાર કરીએ છે અને એને 2 વડે ભાગીએ છે ત્યારે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મળે છે। અહીં આપણે એવું ટૂંકમાં એક એવું જ કહેવું છે કે એનો ગુણાકાર કરવાથી જે ક્ષેત્રફળ મળે છે એ આપણને અડધું મળે છે। પ્રશ્ન તઈકન એ છે કે તમને એક થિયરી રીતે પૂછશે એટલે તમે શું છે અટવાઈ જાઓ। બેટર એ છે કે આપણે એકન ગાણિતિક રીતે તો ખ્યાલ છે પણ એકન જે આપણે શબ્દોમાં પૂછશે એટલે થોડું આપણને શું કે કન્ફ્યુઝનમાં મૂકી દે, એટલે માટે તમને કહું છું કે શું કરવાનું, હંમેશા પહેલા આપણે જે પોઈન્ટ લખાયા છે પોઈન્ટમાં નોટ કરીને આપણે એને વારંવાર રીડ કરવાના રહેશે। હવે ત્રિકોણનું ક્ષેત્રફળની આપણે બીજે એ પ્રમાણે કે ત્રિકોણની એક મધ્યના
चलो त्रिकोण नी एक मध्यगा तेनु बे समान क्षेत्रफळवाळा त्रिकोण नी विभाजन करे छे। हवे तमे जाणो छो त्रिकोण नी मध्यगा केटली होय? 3। खबर छे 3 होय केटली होय? चलो आपणे पहेला तो पॉइंट वात करीए, पछी आपणे त्रिकोण नी मध्यगा केटली होय एनी चर्चा करीशुं। तो आपणे आ प्रमाणे त्रिकोण आपे छे ए बी सी। हवे प्रश्न समझिए कि एक मध्यगा, तो मध्यगा प्रमाणे दोरुं छुं। ओके, मध्यगा शुं करे? आपेला रेखाखंड ने बे भागमां विभाजित करे, अथवा तमे समझो कि तेनुं बे समान क्षेत्रफळवाळा त्रिकोणना विभाजन करे छे। एटले के धारो के तमने एक ना क्षेत्रफळ आपी छे त्रिकोणनुं अने मध्यगा दोरुं, तो बिलकुल शुं करे? आ भागमां ने आ भागमां विभाजन करशे। हवे वात रही त्रिकोणनी मध्यगा केटली, त्रिकोणनी मध्यगा केटली होय? 3 होय। केटली होय? 3। आ प्रमाणे 1, 2 અને 3 होय। चलो हवे आपणे बीजो पॉइंट छे के एक ज पाया पर आवेला क्षेत्रफळ समान होय तो चलो हवे आपणे जे एक ज पाया पर आवेला एक ज पायानी बाजुए जे क्षेत्र त्रिकोणना क्षेत्रफळ समान होय तो ए समांतर रेखाओनी एक जोटनी रेखा वच्चे आवेला होय छे अने जे पैकी पायाने समांती रेखा छे। तमे एकन जो आज पॉइंट आपणे आगळ जोई गया था, पण ए पॉइंट मां ना पॉइंट मां घणो फरक छे। तो बाजुओने एकन एक पाया पर लेवामां आवे तो एकन शुं वात करेलुं छे आपणे के समांतर होय, त्रिकोणना क्षेत्रफळ समान होय प्लस ए समांतर रेखाओनी जोड होय अने एमना रेखाओ वच्चे आवेल होय छे, तो ए जे रेखा पायाने शुं होय छे? समावती रेखा होय छे। एटले के आपणने आमा तमने एक नीचेनामांथी कयुं विधान असत्य छे ए तरीके पूछे, तो बधा विधान वाक्ये आपणने ख्याल होवो जोईए। हवे आपणे एक लास्ट विधान जोई लईए, तो आपणे आ पॉइंट नोंधी राखवाना छे अने तमने आगळना परीक्षामां उपयोगी बनशे। चलो आपणे आगळ जईए, हवे लास्ट पॉइंट छे आपणो।
चलो आपणो छे एकज पाया पर आवेला अने समांतर रेखानी एकज जूटनी रेखा वच्चे आवेल होय तो त्रिकोणना क्षेत्रफळ समान होय छे। તે આયકન આવતું હતું કે રેખાને સમાવતી હોય છે। આયકન આપણે શબ્દ તો એથી શરૂઆત થાય છે, એક જ પાયા પર આવેલા, પણ આયકન આપણો એન્ડ ક્યાં છે, ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે। એટલે કે ધારો કે તમને એક જે ચતુષ્કોણ છે અથવા જે આપણે સમાંતર બાજુ રેખા વચ્ચે જે ભાગ બને છે એ ભાગમાં જે આપણે બે ત્રિકોણ બને છે એ ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય છે, સમાન હોય છે। તમે આવી આકૃતિ ઘણી આપણે સમજ્યા છે, આગળ તમને ખબર હોય તો તમે આવી આકૃતિ સમજ્યા છો। આ જ આકૃતિ પરથી તમને એકન આપણે વિધાન વાક્ય જે ભણ્યા આજે લેક્ચરમાં એ બધા લેક્ચરમાં તમે જોઈ શકો છો, એક જ પાયા પર આવેલા ચાર આપણે વિધાન આવેલા છે। કેટલા? ચાર વિધાન। એ ચારે ચાર વિધાન આના પરથી બનેલા હોય છે। હવે તમને એકન બીજો એકન એમ થાય ત્રિકોણ, તો ત્રિકોણવાળી આકૃતિ આપણે આગળના જે ચેપ્ટર શરૂઆત કરીને હું એમાં જોજો તમે કે આકૃતિમાં તમને ત્રિકોણ આપેલા હોય છે, એ ત્રિકોણનો ક્ષેત્રફળ કેવા હોય છે, સમાન હોય છે। બરોબર? તો આપણે એક મેઈન પોઈન્ટ શું છે કે આપણે વિધાન બધા ટોટલી કરવાના રહેશે। અને બીજી વસ્તુ કે તમને એક પ્રમેય પૂછવામાં આવે છે તો પ્રમેય તમને નંબર આપશે કે પ્રમેય 7.2 લખો, 9.2 લખો, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્રમેય 7.1 આપણો કયો છે। જો તમને ખ્યાલ નહીં હોય તો તમે વિધાન નહીં લખી શકો, અથવા તેને સાબિતી સાથે પૂછવામાં આવશે તો તમને પ્રતિજ્ઞા આપેલી હશે, પણ એનું ખાલી પ્રતિજ્ઞા લખવાની રહેશે। ત્યારે તમને એવું કહો એમ પ્રશ્ન ડાયરેક્ટ તમને પોઈન્ટ જ કહે છે કે પ્રમેય 8.2 તમે લખો, જે આપણે તમારી ટેસ્ટમાં જોઈ ગયા છે, ટેસ્ટમાં એ રીતે તમને પૂછેલું છે। બરોબર? તો બને ત્યાં સુધી તમે એવી રીતે તૈયારી કરો કે પરીક્ષા લખશે। બરોબર? તો આપણે લેક્ચર આટલા સુધી રાખીએ, આગળના લેક્ચરમાં આપણે શું કરીશું, નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું। ઓકે।